હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ડ્રાય ચીલી પનીર. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. જો તમને મારી રેસીપી અને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલ બે આઇકનને તમે પ્રેસ કરશો જેથી તમને તુરંત નોટિફિકેશન આવી જશે અને નવી રેસીપી જોવા મળશે. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે, એને મેં ચોરસ ટુકડા કરી લીધેલા છે. પનીરને હવે આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે. હવે તેમાં 2 ચમચી જેટલું આપણે કોર્નફ્લોર એડ કરી દેવાનો છે. તમે અહીંયા મેંદો પણ લઈ શકો છો. હવે સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેવાનું છે. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. એક ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, એટલે તેનો કલર સરસ લાગે. જે બહાર મળે પનીર ચીલી તેવું જ બનશે. હવે પનીરને આપણે થોડીક વાર મેરિનેટ થવા દેવાનું છે. હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે પનીરના ટુકડા છે તે આપણે ફ્રાય કરી દેવાના છે. થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું. આ ખૂબ ઝડપથી બની જાય છે અને જે બહાર રેસ્ટોરન્ટમાં મળે તેવું જ પનીર ચીલી તૈયાર થશે. તમે જોઈ શકો છો તેનો કલર બદલાઈ ગયો છે. હવે આપણે તેને એક પ્લેટમાં જ કાઢી લેવાના છે. હવે તેને આપણે ફ્રાય કરવાનું છે. એક પેન લેવાનું છે, તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. વધારે એડ નથી કરવાનું. તેલ આવી જાય એટલે આપણે 2 ચમચી જેટલા આદુ અને લસણ ચોપ કરેલા છે તે એડ કરી દેવાના છે. અહીંયા લસણ અને આદુનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. આદુ અને લસણ સરસ રીતે આપણે સાતડી લેશું. હવે તેમાં આપણે 1 વાટકી ડુંગળી છે તેને મેં ચોરસ ટુકડા કરેલા છે તે આપણે એડ કરી દેવાની છે અને સરસ રીતે આપણે સાથડી લેશું. તેનો પણ આપણે થોડોક કલર બદલાય ત્યાં સુધી આપણે સાથડી લેશું. હવે તેમાં આપણે 1 નંગ લીલું સમારેલું મરચું છે તે એડ કરવાનું છે તીખાશ માટે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે. હવે તેમાં આપણે 1 વાટકી કેપ્સિકમ એડ કરવાના છે, તેને મેં ચોરસ ટુકડા કરી લીધેલા છે. તેને પણ આપણે સરસ રીતે સાતડી લેશું. કેપ્સિકમને બોજા જેવા નથી સાતળવાના. હવે તેમાં આપણે 1 નાની વાટકી લીલી ડુંગળીનો સફેદ ભાગ છે તે એડ કરી દેવાનો છે. ઓપ્શનલ છે, જો તમારે એડ કરવો હોય તો જ. તમે જોઈ શકો છો બધું સરસ રીતે સંધળાઈ ગયું છે. હવે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે અને સાચવીને એડ કરવાનું છે. પનીરમાં આપણે મેરિનેટ વખતે પણ એડ કરેલું છે અને સોયા સોસમાં હોય છે એટલા માટે.
એક ચમચી સોયા સોસ એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. ગેસ ધીમો જ રાખવાનો છે. બે ચમચી જેટલો આપણે ટમેટા સોસ છે તે એડ કરવાનો છે. એક ચમચી રેડ ચીલી સોસ છે તે એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. થોડુંક આપણે પાણી એડ કરી દેવાનું છે, 3-4 ચમચી જેટલું, અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. અડધી ચમચી જેટલું વિનેગર એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું. જો તમારી પાસે વિનેગર ના હોય તો 1 ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો. હવે તમે જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ગયો છે. હવે તેમાં જે તળેલા પનીર છે તે આપણે એડ કરી દેશું અને સરસ રીતે ધીમા ધીમા હાથે આપણે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો તેનો કલર ખૂબ જ સરસ લાગે છે અને સુગંધ પણ સરસ આવે છે. જે બહાર મળે તેવું ડ્રાય પનીર ચીલી તૈયાર થઈ ગયું છે. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલી કોર્નફ્લોરની સ્લરી એડ કરી દેવાની છે અને ધીમે ધીમે આપણે ફરીથી મિક્સ કરી દેશું. તમે જરૂર એકવાર ટ્રાય કરજો. ખૂબ ઝડપથી બની જશે અને બહાર જેવું જ બનશે. હવે તૈયાર થઈ ગયું છે ડ્રાય પનીર ચીલી. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ડ્રાય પનીર ચીલી તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે લીલી ડુંગળીનો ભાગ છે એડ કરી દેશું. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.